નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ, સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે રેગિંગના મુદ્દા પર, કારણ કે હાલમાં જ હાઈકોર્ટ દ્વારા ફરી એકવાર ગુજરાત સરકારને નિર્દેશ આપવામાં આવ્યા. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતની છે ત્યાં રેગિંગના જે મુદ્દાઓ, જે કિસ્સાઓ બનતા હોય છે તેને નાથવા માટે પ્રયાસ કરવા માટે કડક અમલવારી થાય, જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને નિર્દેશ કરવામાં આવ્યો છે. આ પહેલાં પણ આમ તો હાઈકોર્ટ દ્વારા ઘણીવાર આવા નિર્દેશ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ઘણી બધી ગાઈડલાઇન્સ પણ બનાવી છે, ઘણા બધા નિયમો બનાવ્યા છે. આપણે ત્યાં જો રેગિંગ કોઈ કરે છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં, તેમને સામે કોઈ સજા માટેના પણ આપણે ત્યાં પ્રાવધાન છે. તેમ છતાં રેગિંગની જે સમસ્યા છે તે ઓછી નથી થતી. ગુજરાતમાં અવારનવાર રેગિંગને લઈને ફરિયાદો થતી હોય છે, ઘણીવાર તો ફરિયાદ પણ નથી થતી. ઘટના બની જાય પછી કદાચ ક્યારેક ખ્યાલ આવે છે કે હા, અહીં રેગિંગ થતું હતું. આવી ઘટનાઓને નાથવા માટે જ હાઈકોર્ટે ફરી એકવાર લાલ આંખ કરી છે અને આ વખતે ગુજરાત સરકારે પણ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નિર્દેશ જાહેર કર્યા છે. જે ગાઈડલાઇન્સ છે તે મોકલી આપી છે કે આ પ્રકારના નિયમો છે અને આ નિયમોનું પાલન કરવાનું છે. કદાચ આ શૈક્ષણિક સંસ્થાઓ નિયમોનું પાલન જો ન કરે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે તેવા પ્રકારની વાત છે. ત્યારે હાલ રેગિંગની સમસ્યા શું ગુજરાતમાં ખરેખર ચિંતાજનક છે તે જાણવાનો પ્રયાસ કરીશું. કયા કયા નિયમો છે, નિયમોનું શું ખરેખર અમલવારી થાય છે અને નથી થતી તો શું કારણો જવાબદાર છે કે નિયમોની અમલવારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગને લઈને નથી થતી, અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે. આપણી સાથે ઉપસ્થિત છે દક્ષ પટેલ, જેઓ સેનેટ મેમ્બર છે NSUI થી. આ ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે આશુતોષ દાન ગઢવી, જેઓ સેક્રેટરી ABVP આદિપુર ગાંધીધામથી છે. પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત દક્ષભાઈ આપનાથી કરીશ. જ્યારે રેગિંગની વાત આવે, ગુજરાતની સ્થિતિ રેગિંગના મુદ્દા પર કેવી છે, ખાસ જો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પર આટલા બધા આપણે ત્યાં કડક નિયમો છે, ઘણીવાર હાઈકોર્ટ પણ નિર્દેશ કરતી હોય છે, ગુજરાત સરકાર પણ ઘણીવાર ગાઈડલાઇન્સ જાહેર કરે છે, તેમ છતાં રેગિંગના મુદ્દે અવારનવાર ફરિયાદો થતી હોય છે, શું ખરેખર ગુજરાતમાં રેગિંગનો મુદ્દો ચિંતાજનક છે? આ મુદ્દો બહુ ચિંતાજનક છે. આપણે જોઈએ છે સૌથી વધારે રેગિંગના કેસીસ મેડિકલ લાઈનની અંદર થતા હોય છે, બીજે મેડિકલ હોય અથવા અન્ય ઘણા એવા ઇન્સ્ટિટ્યૂટ આપણા ગુજરાતની અંદર ચાલતા હોય છે. આજે મેડિકલ લાઈનની અંદર સૌથી વધારે રેગિંગ થાય છે. એનું કારણ છે કે જેટલા પણ સ્ટુડન્ટ હોય તે અધર ડિસ્ટ્રિક્ટથી અહીંયા ભણવા આવતા હોય છે. આજે ક્યાંક ને ક્યાંક મેડિકલ લાઈનની અંદર કરોડો રૂપિયાના ડોનેશનથી એડમિશન થતા હોય, તેના કારણે આજે ગવર્મેન્ટમાં ભણવા માટે અહીંયા બીજે મેડિકલ અને અન્ય એવી મોટી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા આવતા હોય છે. ત્યાં સિનિયર દ્વારા તેમના ઉપર બળજરબી કરવામાં આવતી હોય છે, રેગિંગ કરવામાં આવે તે તદ્દન ખોટું છે. ઇન્સ્ટિટ્યૂટ ક્યાંક ને ક્યાંક પોતાનું નામ બચાવવા માટે, ક્યાંક ને ક્યાંક પોતાની સંસ્થાનું નામ બદનામ ના થાય એના માટે રેગિંગનો કેસ આગળ પહોંચવા નથી જતી. કારણ કે એક નાના નજીવી જેવી બાબત હોય કે કોઈ છોકરાનો રેગિંગ થાય તો ઇન્સ્ટિટ્યૂટ શું કરશે કે જે છોકરો હશે જેને રેગિંગ કર્યું હશે તેને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરશે, અથવા તો એને 10-12 દિવસ માટે કોલેજની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. બસ હવે નાના મોટા ખાલી તેમને બીવડાપૂર્વક ખાલી એક એ કરતા હોય છે, જે બહુ ગંભીર બાબત છે. જે રેગિંગના કારણે ઘણા એવા સ્ટુડન્ટ પણ છે જેઓએ સુસાઇડ પણ કરી દીધા છે, જે બહુ ગંભીર વાત છે. તે છતાં ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસ કોઈ પગલાં લેતી નથી. સુતોષ દાન, જ્યારે આપણે વાત કરીએ રેગિંગની તો આપણે ત્યાં રેગિંગને લઈને પહેલાં તો મને સમજાવશો કે કેવા કેવા નિયમો છે અને શું વિદ્યાર્થીઓ અને વાલીઓ આ નિયમોને લઈને જાગૃત છે ખરા? નમસ્કાર બેન. ભાઈએ વાત કરી રેગિંગની. જ્યારે કોઈ પણ આપણે વિદ્યાર્થીઓ 12મો પૂરો કરીને કોલેજમાં જતા હોઈએ છીએ ત્યારે ઘણા આપણા મનમાં અસમંજસ હોય છે, ઘણા ખ્યાલો આવતા હોય છે અને ઘણી આપણાને ખબર નથી હોતી. ત્યારે આપણે સૌથી પહેલો શું કરતા હોઈએ છીએ કે કોલેજના આપણા જે સિનિયર હોય, આપણાથી જે પહેલા ભણેલા હોય, આપણે એમની પાસેથી માર્ગદર્શન લેતા હોઈએ છીએ. આ એક બહુ સારો માધ્યમ છે આપણી પાસે, એનાથી એકબીજામાં આત્મીયતા પણ વધે. પણ એ ક્યારે ખરાબ થાય છે કે જ્યારે વિદ્યાર્થીઓ કોઈ એમને પૂછે છે, મૂંઝવણમાં છે અને સામેવાળો વ્યક્તિ તેનો દુરુપયોગ કરે છે, તેમનો મજાક ઉડાવે છે અને એમની ડિગ્નિટીને ક્યાંક ને ક્યાંક હાર્મ થતો હોય એવા કોઈ કૃત્યો કરાવે છે, ત્યારે આ રેગિંગ થાય છે. અને બેન, 2001 સુપ્રીમ કોર્ટમાં
યુજીસી ની જે રેઝ્યુમ હતી એનામાં આવેલું કે દેશમાં 40% રેગિંગ ના કિસ્સાઓ આવતા હોય છે, એનામાંથી ખાલી 1.6% જેટલા જ કમ્પ્લેન કરે છે, અને એનામાં ઘણી બધી સરકાર દ્વારા ગાઈડલાઇન્સ પણ આપવામાં આવી છે કે જેનામાં થોડીક હું આઈપીસી જે ઇન્ડિયન પિનલ કોડ જે આપણે હોય છે એની તમને ધારાઓની વાત કરું તો તેનામાં એવું છે, આઈપીસી 323 છે, 294 છે, આઈપીસી 325, આઈપીસી 326 એવી વિવિધ કલમો પણ છે કે જેનામાં મિનિમમ 3 મહિનાથી કરી અને મેક્સિમમ 10 વર્ષ જેટલીની સજા છે. 10 વર્ષની સજા ક્યારે? જ્યારે કોઈ વ્યક્તિ ધારદાર હથિયારથી એના ઉપર હુમલો કરે છે કે તો એના ઉપર 10 વર્ષની સજા કરવામાં આવે છે. અને કોલેજમાં બેન તમે જે વાત કરી શું શું એના ઉપર પ્રાધાન્ય છે, તો કોઈ પણ વિદ્યાર્થી કોલેજમાં આવે છે એને કોઈ વિદ્યાર્થી કોઈ ડાયરેક્શનમાં જાય હોવાથી રોકી નથી શકતો. વિદ્યાર્થીઓને કમ્પ્લીટલી ફ્રીડમ હોય છે. અને 2009 સુપ્રીમ કોર્ટે દેશની તમામ યુનિવર્સિટીને આદેશ કર્યો કે એક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવે કે જેનામાં માત્ર પ્રાધ્યાપકો ન હોય, જેનામાં એક અલગ અલગ સંસ્થાઓ, વિદ્યાર્થી સંસ્થાઓ હોય, પછી ટીચિંગ સ્ટાફ હોય, નોન ટીચિંગ સ્ટાફ હોય, પોલીસ કર્મીઓ હોય, અને જે એક સિનિયર સ્ટુડન્ટ હોય અને ફ્રેશર સ્ટુડન્ટ પણ હોય, અને એ પણ ખાલી ભાઈઓ ન હોવા જોઈએ, ભાઈઓ બંને બહેનો સાથે હોવા જોઈએ. અને જયારે આવો મામલો બને છે, સામે આવે છે, ત્યારે સૌ પ્રથમ જે કોલેજનો મુખ્ય હોય છે, વડા હોય છે, એમને પૂછવામાં આવે છે કે કેવો મામલો બન્યો છે, એ આઈપીસી ની કોઈ ધારા અંડર આવે છે કે બારે આવે છે. જો અંદર આવતો હોય છે તો 24 કલાકની અંદર અંદર જે કોલેજના વડા પ્રેસિડેન્ટ હોય છે કે જે પ્રિન્સિપલ હોય કે કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો એના ટ્રસ્ટી છે, પ્રેસિડેન્ટ છે, અથવા કે રેગિંગ કમિટીના માધ્યમથી નજીકનો જે પોલીસ સ્ટેશન લાગુ પડતો એના અંદર 24 કલાકની અંદર અંદર એક ફરિયાદ દાખલ કરવાની રહેતી હોય છે. ઘણા બધા સારા નિયમો છે અને કોઈ આજકાલના નિયમો નથી, ઘણા સમયથી આ નિયમો છે. વાત છે અમલવારીની. દક્ષભાઈ, આ અમલવારી કેમ નથી થતી? શું એનું પાછળનું કારણ એ છે કે વિદ્યાર્થીઓ જાગૃત નથી, અથવા તો આપણે ત્યાં જે ખાસ તંત્ર, જે શૈક્ષણિક સંસ્થાઓનું જે તંત્ર ચાલતું હોય, ત્યાંના જે વહીવટ કરતા હોય, તેમની બેદરકારીના કારણે આવું બનતું હોય છે? જે ચોક્કસપણે કેપનેગર સંસ્થાની બેદરકારી દેખાઈ રહી છે આમાં, આજે કોઈ પણ વિદ્યાર્થી ઉપર કોઈ પણ વિદ્યાર્થી રેગિંગ નો શિકાર બનતો હોય ત્યારે તે સૌથી પહેલા પોલીસ પાસે જવાનો છે. પણ તે પહેલા તેના ઇન્સ્ટિટ્યુટ ની અંદર જે પ્રોફેસર હશે, જે પ્રિન્સિપાલ હશે, જે એચઓડી હશે, તેને મળશે, તેને આ જાણ કરશે. પરંતુ આ વાત ઇન્સ્ટિટ્યુટ ની બહાર એટલા માટે નથી આવતી કે ઇન્સ્ટિટ્યુટ ના જે વડાઓ હોય, જે ભાઈએ જેમ કીધું કે જે એન્ટી રેગિંગ ની ટીમ બનાવવામાં, તો શા કારણે હજી ઘણી બધી એવી સંસ્થાઓ છે જ્યાં હજી એન્ટી રેગિંગ ની ટીમ બની નથી. તો કોઈ પણ વિદ્યાર્થી આવું રેગિંગ નો કોઈ શિકાર બને તો એ જશે ક્યાં? જો એને ત્યાંના સંસ્થાપકોને કહે છે, ઇન્સ્ટિટ્યુટ ના સંસ્થાને કહે છે, તો ત્યાંના ઇન્સ્ટિટ્યુટ વાળા પોતાની ઇન્સ્ટિટ્યુટ નું નામ બદનામ ના થાય તેના માટે તેને ઇન્સ્ટિટ્યુટ ને બહાર મુદ્દો જવા જ નહીં દે, પોલીસ સુધી પહોંચવા જ નહીં દે. એને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે છે. અને નાનો મોટો એક જે રેગિંગ કર્યો છે એને નાનું મોટું કઈ કરીને એને શાંત પાડી દેવામાં આવે છે, એ મુદ્દાને બહાર લાવવા દેતા નથી, જે સૌથી મોટી ઘોર બેદરકારી છે. કારણ કે આ જે ઇન્સ્ટિટ્યુટ હોય, ઇન્સ્ટિટ્યુટ ની અંદર જે સંસ્થાપક હોય, તેઓની સંપૂર્ણપણે જવાબદારી હોય છે કે ઇન્સ્ટિટ્યુટમાં ભણતા જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તેની સંપૂર્ણ જવાબદારી, પીજીમાં રહેતા, હોસ્ટેલમાં રહેતા તમામે તમામ વિદ્યાર્થીઓની જવાબદારી સંપૂર્ણપણે તેના સંસ્થાપકોની આવતી હોય છે, જે સંસ્થાપકો ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે પોતાના ઇન્સ્ટિટ્યુટ નું નામ બદનામ ના થાય એના માટે આવા મુદ્દાઓને દબાઈ દેતા હોય છે. નિર્માણ કરવામાં આવ્યું છે, ઘણીવાર ત્યાંથી પણ આવી ફરિયાદો સામે આવતી હોય છે. આ કમિટી જે બનાવવામાં આવે છે ત્યાં, એ પણ શું બેદરકાર બનતી બની જતી હોય છે? તે આવા બધા અધિકારીઓની, ખાસ કરીને જે શૈક્ષણિક સંસ્થાઓના જે ઉપલા સ્તરે, ઉપલી ખુરશી પર બેઠા હોય, તેમના કારણે આ કમિટી કામ નથી કરતી, આવી પણ ઘણીવાર ફરિયાદ થતી હોય છે. આ કમિટીનું નિર્માણ કઈ રીતે થાય છે અને તે નિષ્પક્ષ બને તેના માટે શું આપણે ત્યાં કોઈ એવા કાયદા છે? કમિટીની વાત કરી મેમ, કોઈ પણ તમે અહીંયા આપણી અંદર બીજે મેડિકલ જોઈ લો કે પછી જીસીએ જોઈ લો, કોઈ પણ મેડિકલ કોલેજમાં જોઈ લો, ક્યાંય કમિટી હજી બનાવવામાં નથી આવી. હજી સરકારી જ કોલેજો જો કમિટી નથી બનાવતી તો પછી આપણે પોલીસ ને સરકાર જોડે તો પછી જઈશું
સરકારી કોલેજ ની અંદર જે ચાલતા જે સંસ્થાપક હોય એ લોકો જ બનાવતા નથી, તો આપણે પોલીસ ને સરકાર જોઈએ તો પછી આપણે જવાબ માંગવા જવું પડશે. ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ કમિટી ની અંદર તો કોલેજ ના મેન વડાઓ હોય છે, કોલેજ ની એચઓડી હોય છે, ડીન હોય છે, સાથે સાથે જેમ ભાઈએ કીધું કે સ્ટુડન્ટ લીડર એક હોય તેને રાખવા, પણ હજી સુધી કોઈ પણ એવી જગ્યાએ કોઈ કમિટી અમે જોઈ નથી. કોઈ પણ મેડિકલ કોલેજ હોય અથવા મેડિકલ ને સંલગ્ન કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં કોઈ પણ પ્રકારની હજી સુધી કમિટી જોઈ નથી. રેગિંગ ના કેસ રોજે રોજ થતા હોય છે, છતાં એ કેસ ને બહાર આવવા દેતા નથી. અને જો કોઈ અન્ય સ્ટુડન્ટ લીડર ત્યાં જઈને બોલવા જાય તો તેને ક્યાંક ને ક્યાંક દબાઈ દેવામાં આવતું હોય છે. મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ના જે સ્ટુડન્ટ લીડર હોય એ પણ ત્યાં બોલી શકતા નથી. એનું ક્યાંક ને ક્યાંક રીઝન કે ડીન અને તેના સંસ્થાપકો તેઓને દબડાવી દેતા હોય છે, તેના લીધે આજે રેગિંગ ના કેસ વધતા જાય છે. અને રેગિંગ ના કેસ ની અંદર કોઈ નિવારણ આવતું નથી અને વિદ્યાર્થીઓ સુસાઇડ કરવાના નોબતે જાય છે. અચ્છા, આ વખતે આશુતોષ દાન, જે આ બધા નિયમોને ફરીવાર ગાઈડલાઈન જે જાહેર કરવામાં આવી છે તેમાં એવી વાત છે કે રેગિંગનો જો કિસ્સો ક્યાંયથી સામે આવે છે અને જો કામ નથી થતું, એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી, તો ત્યાંનું હેડ પણ જવાબદાર ગણાશે. સાથે સાથે દરેક આવી સંસ્થાઓમાં અમુક અમુક જગ્યા જે પસંદ કરવામાં આવી છે ત્યાં કમ્પ્લેન્ટ બોક્સ પણ રાખવામાં આવે અને એમાં એ વિદ્યાર્થીને કોઈ અગર રેગિંગ કરી રહ્યું છે તો એ કમ્પ્લેન્ટ બોક્સમાં કમ્પ્લેન કરે અને તરત ને તરત એને લઈને કાર્યવાહી થાય. આવી સુવિધા શું આ પહેલા પણ ક્યાંય હતી અને કદાચ હવે જ્યારે ગાઈડલાઈન સામે આપી દીધી છે, નિર્દેશ આપી દીધા છે, તો હવે શું અમલવારી થશે ખરા? જી બેન, આપણે વાત કરી તો એના માં આપને જણાવું કે યુજીસીએ 2009 એક રેગ્યુલેશન જાહેર કર્યો હતો એન્ટી રેગિંગ ને લઈને, જેનામાં 6.6 મુદ્દો વાંચશો તો કોલેજ નો જયારે વિદ્યાર્થી એડમિશન લે છે તો ત્યારે એની પાસેથી ફોર્મ ભરાવવામાં આવે છે કે હું કોઈ એવો કામ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી નહીં કરું રેગિંગ નું, જેનાથી સામે વાળા વિદ્યાર્થીને કઈ નુકસાની થાય કે એને ડિગ્નિટી ને કઈ હાર્મ પડે. અને જયારે એડમિશન લે છે તો બેન આ પહેલે પણ હતું સિસ્ટમ, અમલવારીમાં નથી લેવાની કમ્પ્લેન્ટ બોક્સ વાળી, તો ત્યારે પણ યુજીસી એવી ગાઈડલાઈન આપેલી છે કે એનામાં કમિટીના જે તે વ્યક્તિઓ હોય એના નંબર આપવામાં આવે કે જો વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ પડે છે તો વિદ્યાર્થી કમિટીનો સૌથી પહેલા સંપર્ક કરી શકે. પણ ક્યાંક ને ક્યાંક હજી સુધી કોલેજ સુધી છે કે યુનિવર્સિટી સુધી છે કે શું થઈ રહ્યું છે કે આ વિદ્યાર્થીઓનો હંમેશા વાંક છે, વિદ્યાર્થીઓ હંમેશા ભોગવવાનું. હવે આજે ફરીથી એકવાર આપણી ગુજરાત સરકાર જયારે જાગૃત થઈ છે, ગુજરાત હાઈકોર્ટ જયારે જાગૃત છે, તો ફરીથી આજે બીજી વાર હાઈકોર્ટે આ જાહેર કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક કોલેજને આનામાં જાગૃત થવું પડે, વિદ્યાર્થીઓના હિતને લઈને જાગૃત થવું પડે અને આના વિશે કામ કરવા પડે. કારણ કે યુજીસી 2009 થી આપેલું છે કે જે કમિટી હોય એના કોન્ટેક્ટ નંબર આપવાના છે. સાથે આ ઉપરાંત હવે એ પણ વાત છે કે પેમ્પલેટ દર વખતે બનાવવાના રહેશે અને જે આપે પહેલા વાત કરી કે પ્રવેશ સમયે વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવવામાં આવે છે, હવે વાલીઓ પાસે પણ એ અન્ડરટેકિંગ જેને કહેવાય છે એ કરવું પડશે. આ ઉપરાંત પણ ઘણા બધા નિર્દેશનો આપવામાં આવ્યા છે કે ત્યાંના જે સિનિયર વિદ્યાર્થીઓ છે તેમની પણ જવાબદારી રહેશે, તેમણે પણ આ મુદ્દા પર ધ્યાન આપવાનું રહેશે. આપણે ત્યાં આ વિદ્યાર્થીઓ જવાબદારી લેતા થાય એવું ક્યારે બનશે? કારણ કે ઘણીવાર અગર આવી સમસ્યાઓ થાય છે તો વિદ્યાર્થીઓની જાગૃતતા ઉપર પણ સવાલ થાય છે. વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે કેવા કેવા પગલાં ભરાય છે અત્યાર સુધીમાં ભરાતા આવ્યા છે? બેન, આ રેગિંગનો જે છે એ કવિ માનસિકતા થઈ ગઈ છે. આપણે જયારે ફિલ્મોમાં જોતા હોય છે, ફિલ્મોમાં આપણને એવું દેખાડવામાં આવે છે કે કોલેજમાં જશે તો ત્યારે એને રેગિંગ થશે, અને જે પહેલેથી જ એક માનસિકતા એ બેસાડવામાં આવે છે વિદ્યાર્થીઓને. વિદ્યાર્થી એ આજનો નાગરિક છે, પણ વિદ્યાર્થી આજના નાગરિક કરતા આવતીકાલનો શ્રેષ્ઠ નાગરિક છે. એટલે એવા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે કે જેનાથી આવી જે અસામાજિક વિષયો છે એના ઉપર જાગૃતતા થાય, કે સૌ સાથે મળી આત્મીયતાથી રહેવાનું છે અને એકબીજાને મદદરૂપ બનીએ. તો એ સિનિયર વિદ્યાર્થી હોય તો એને જે 3 વર્ષ 4 વર્ષ કાઢેલા હોય, મેડિકલમાં કાઢેલા હોય કે એન્જિનિયરિંગ હોય કે બેચલર્સ હોય, તો એનામાં બધી જે એની પાસે માહિતી હોય છે, વિદ્યાર્થીને માહિતી આપે, એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઉભો થાય, એના માટે આપણે વિવિધ સંસ્થાઓ છે, એનજીઓ છે, એવા કાર્યક્રમો લઈ આવવા જોઈએ કે જેનાથી વિદ્યાર્થીઓ જાગૃત થાય. અને સૌ પ્રથમ તો આજે આપણે બોલિવૂડ ટેલિવિઝન જે છે એ જ એક સૌથી મોટા મોટો જવાબદાર છે કે વિદ્યાર્થીઓને એક આવી માનસિકતા બેસાડવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક શ્રીમંત વિદ્યાર્થીઓ હોય છે, જે શ્રીમંત બાપના દીકરા હોય છે, એને કોઈ જાતનો એક ભય નથી,
કે એવો ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે. એ જાણે છે કે મારી પાસે પૈસા છે, હું કઈ પણ કરી શકું છું, ને કોલેજ ક્યાંક ને ક્યાંક ખીલો મૂકી દે છે. એટલે આવો એક ભયનો માહોલ ઉભો કરવામાં આવે કે કોઈ પણ વિદ્યાર્થી આનામાં જવાબદાર બને છે, તો એની સામે કડકમાં કડક પગલા લેવાય ને આવી એક જાગૃતતા થાય. મહત્વપૂર્ણ બાબત જે આશુતોષ દાને કરી કે આપણે ત્યાં જાગૃતતા, વિદ્યાર્થીઓએ ખાસ જાગૃત થવાની જરૂર છે. કારણ કે સૌથી પહેલા જે વાત થઈ હતી કે જે કેસો થાય છે રેગિંગના, એમાંથી ખૂબ ઓછા ટકાના જ કેસો હોય છે. જે આશુતોષ દાને આંકડો આપ્યો કે 1.6% કદાચ કેસ જ નોંધાય છે, ફરિયાદ થાય છે, બાકીના કેસની તો ફરિયાદ જ નથી થતી. વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા જ નથી, સહન કરી લેતા હોય છે. આવી ઘટનાઓને રોકવા માટે ખૂબ પ્રયાસ કરવાની જરૂર છે. તેમાં વિદ્યાર્થીઓએ જાગૃત થવાનું, વિદ્યાર્થીઓની અંદરનો જે ડર છે તે દૂર કરવાની જરૂર છે. એ કેમ નથી થતી? જી ચોક્કસપણે આશુતોષભાઈ કીધી એ વાત તદ્દન સાચી છે. સાથે હું એક વાત કહું કે જયારે અમે મેડિકલના સ્ટુડન્ટોને મળતા હોય છે, ત્યારે અમે સિનિયરોને જયારે વાત કરીએ કે તમે આ રેગિંગને એ શા કારણે કરતા હો છો, શા માટે કરતા હો છો, એટલે ત્યારે એ લોકોનો જવાબ એવો મળતો હતો કે જયારે અમે પણ જુનિયર હતા ત્યારે અમારા ઉપર પણ આવું રેગિંગ નું ને મુદ્દા થતા હતા, તો હવે અમે સિનિયર થયા તો હવે અમે પણ એ જુનિયરોને કહીશું કે અમારા જોડે અમે પણ આવા સમયથી નીકળી ચુક્યા છીએ. ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાનો સ્વ બચાવ કરતા, કે અમને એવું શીખવવામાં આવતું છે કે રેગિંગ થતું તમે આવા સમયમાં તમે પોતાના પગ ઉપર પડ. પરંતુ આ બહુ એક ગંભીર બાબત કહેવાય. રેગિંગના મુદ્દાની અંદર દરેકે દરેક વિદ્યાર્થી ને પોતાના મન અને પોતાના શરીરથી મનોબળ નથી હોતો. અમુક વિદ્યાર્થીઓ મગજમાં બહુ મગજ ઉપર વધારે લેતા હોય છે, જેના કારણે સુસાઇડ જેવા ગંભીર હદે પોકી જતા હોય છે. ઘણા ટાઈમ પહેલા જ અહીંયા ચાંદખેડા ખાતે આવેલી કોલેજ છે, ત્યાંનો એક સિનિયર જ માનસિક સ્ત્રાવના કારણે આવીને તે પોતે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. એટલે ઘણા એવા કેસીસ છે, પણ ઇન્સ્ટિટ્યૂટ આ બહાર નહીં પાડે કારણ કે તેનું નામ બદનામ ના થાય એના માટે. બીજું, વિદ્યાર્થીઓને જાગૃત થવું બહુ જરૂરી છે. ગમે તેવું તમારા ઉપર નાનામાં નાની એક રેગિંગ જેવી ઘટના થાય તો તરત તમે કોઈ પણ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન હોય કે NSU ABPU કે અધર કોઈ પણ હોય એના જોડે જાઓ, તો એ મુદ્દાને ક્યાંક સરકાર સુધી જશે, સરકાર તેના અંદર કંઈક નિવારણ લાવશે. જો આજનો વિદ્યાર્થી કોઈ કોઈ પણ વાત ઉપર જો નહીં બોલે, એના ઉપર થતી બળજબરી પૂર્વક ઉપર જે પણ વાત નહીં બોલે, તો એ વિદ્યાર્થી એના ઉપર ફરીથી એની એ વસ્તુ થવાની છે. રેગિંગ ઉપર આજે નહીં બોલે તો કાલે ફરીથી થશે, કાલે નહીં બોલે તો એની એ વસ્તુ સિનિયરો કરતા જ રહેવાના છે. તેના માટે દરેકે દરેક વિદ્યાર્થીઓ જે પણ જુનિયર હોય તો આખા ભેગા થઈને લડશે, તો આજે સંસ્થાને પણ એમની વાત માનવી પડશે. પછી સરકાર હોય કે ગુજરાત પોલીસ હોય, જો એક સાથે સર્વ વિદ્યાર્થીઓ ભેગા થઈને લડશે તો રેગિંગ જેવા મુદ્દા એકદમ ઘટી જશે. સાથે એક નિર્દેશ એ પણ છે કે એન્ટી રેગિંગ કેમ્પેન્સ ચલાવવા પડશે સિનિયર વિદ્યાર્થીઓ, અને સાથે સાથે NSUI અને ABVPના કાર્યકર્તાઓએ ખાસ આની ઉપર ધ્યાન આપવું જોઈએ કે આવા પ્રકારના કેમ્પેન ચાલે. આશુતોષ દાન, જ્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય અને નવા વિદ્યાર્થીઓ જ્યારે આવે કોલેજમાં, સત્રની શરૂઆત થાય ત્યારે જ આવા પ્રકારના કેમ્પેનની જો રચના કરવામાં આવે, કેમ્પેન ચલાવવામાં આવે, તો વિદ્યાર્થીઓમાં જાગૃતતા વધારે આવશે. જી બેન, આપણે કેમ્પેનની વાત કરી, વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષોથી કેમ્પસોમાં કામ કરી રહ્યો છે અને મુખ્ય ત્રણ પાઉ પર કામ કરે છે, પ્રવેશ પરીક્ષા અને પરિણામ. જ્યારે વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે ત્યારે નવો નવો હોય છે વિદ્યાર્થી, તો ત્યારે વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક ને જેવા કાર્યક્રમો રાખેલા હોય છે કે કઈ મૂંઝવણ પડે તો એક સિનિયર વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હોય છે એ વિદ્યાર્થીઓને ત્યાં હેલ્પ કરે છે. અને એવા ક્રિકેટ છે કે જેવા રમતના ઘણા બધા એવા કાર્યક્રમો કરીએ છીએ, તો જેનાથી શું થાય બેન કે કાર્યક્રમો થાય, રમત ગમત છે, કલ્ચરલ ઇવેન્ટ છે, અને આખી કોલેજ વાળા વિદ્યાર્થીઓ સાથે મળે, પરિચય થાય, તો એક આત્મીયતાનો ભાવ એનામાં જાગે. અને જ્યારે આત્મીયતાનો ભાવ જાગે છે તો ત્યારે આ બધા દ્વેષ છે કે જે રેગિંગ આપણે કહીએ છીએ કે જે કોઈ પણ પ્રકારના દ્વેષ છે દૂર થાય છે, અને એક શાંતિપૂર્ણ વાતાવરણ ઉભો થાય કે આપણે કોઈ પણ એવી ડ્રગ્સ અવેરનેસ જેવી રેલી કરી શકાય. અત્યારે ગાંધીધામ પૂર્વ કચ્છ પોલીસે એક મહિના પહેલા એક વિશાળ રેલી કાઢેલી કે જેનામાં 7,000 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. એક એવી અવેરનેસ જાગે, તે અવેરનેસ પણ ચોક્કસપણે કરી શકાય. બાકી જો મેં પહેલે જ વાત ઉમેરેલી કે એવા કાર્યક્રમો થાય કે જેનાથી આત્મીયતાનો ભાવ જાગે, જો આત્મીયતાનો ભાવ હશે તો આવા કોઈ નથી આવી રહ્યો. આશુતોષ દાન, અનમ્યુટ કરશો. હા હા, હવે બોલો.
હવે બોલો, હવે આપનો અવાજ આવે છે. હા, આવ્યો અવાજ? હા, હા જી બેન, મેં જણાવેલું કે જયારે પ્રવેશ થાય છે વિદ્યાર્થીઓનો, તો ત્યારે પ્રવેશ વખતે જ એવા કઈ કાર્યક્રમો ઉભા કરવામાં આવે કે જેના માધ્યમથી કોલેજના વિદ્યાર્થીઓ બધા એક સાથે થાય, ને એક સાથે થાય તો અધ્યક્ષભાઈ, એનએસયુઆઈ તરફથી પણ ઘણીવાર આવા કાર્યક્રમો થતા હોય છે, વિદ્યાર્થીઓના મુદ્દાને એનએસયુઆઈ ઉઠાવે છે. ખાસ કેમ્પેનની સાથે હજુ શું કરવાની જરૂર છે જેથી વિદ્યાર્થીઓ જાગૃત થાય, અને સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે રેગિંગને ખૂબ કુલ માને છે, રેગિંગ કરીએ તો અમે ખૂબ કુલ દેખાઈશું કોલેજમાં, આવી આવા પ્રકારની ઘણા બધા વિદ્યાર્થીઓની માનસિકતા હોય, તેમને સમજાવવા માટે, તેમની માનસિકતા બદલવા માટે કેવા પ્રયાસ કરવાની જરૂર છે? સૌથી પહેલા જે રેગિંગ કરતા હોય એમના એમને એક ભય બતાવવો પડશે, એક કડક કાયદો બનાવવો પડશે, તો જ આ રેગિંગ જેવો મુદ્દો બંધ થશે. ગુજરાતને હું સમગ્ર ઇન્ડિયાની અંદરની વાત કરું છું, તમામે તમામ જે રેગિંગ કરતા હોય તેઓને એક ભય તો હોવો જ જોઈએ કે આજે હું આ વિદ્યાર્થી હોય કે આ વિદ્યાર્થી નહીં હોય, એના પર જો હું આ પ્રકારની વસ્તુ કરવા જઈશ તો પાછળનું મારું ભવિષ્ય મારું આવું થઈ જશે, એવો એક એનો ભય હોવો જોઈએ. આજે કોલેજની અંદર વિદ્યાર્થી જયારે પગ મૂકે એટલે એની પોતાની જાતને દાદા સમજીને બેઠે છે, એ ના કરવાના કામો કોલેજની અંદર કરે છે. કોલેજના કેમ્પસમાં એ પોતે બગડેલા હોય પરંતુ તેની સાથે બીજા યુવાનોને પણ બગાડતા હોય છે. સાથે તમે કીધું એનએસયુઆઈ, એનએસયુઆઈ હર હંમેશા વિદ્યાર્થીઓ માટે લડતું રહ્યું છે, રેગિંગ જેવા કેસ આવે તેમાં પણ લડતું રહ્યું છે. આજે અમે જોઈએ તો રેગિંગ જેવા ઇન્સ્ટિટ્યૂટની અંદર રેગિંગ જેવા કેસમાં એટલે નથી જતા, કારણ કે સૌથી વધારે મેડિકલ લાઈનની અંદર ક્યાંક તે લોકો હોસ્પિટલની અંદર જ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હોય છે, તેના કારણે ત્યાં જઈને કોઈ પણ પ્રકારનું ઘોંઘાટ કરવો પણ એ ના સારું લાગે. એટલા માટે અમે આવેદન પત્ર આપીને પણ વાત કરતા છે, સાથે સાથે એનજીઓ હોય કે અન્ય કોઈ સંસ્થા હોય તેના સાથે મળીને પણ અમે રેગિંગ જેવા કેસોથી બચવા માટે વિદ્યાર્થીઓને અમે જણાવતા હોઈએ છીએ. સાથે રેગિંગ કરતા હોય તેઓને જે ગુજરાત પોલીસ હોય, ગુજરાત સરકાર હોય અને ગુજરાત હાઈકોર્ટે જે મુદ્દા બનાવે તેની અંદર ક્યાંક એવા મુદ્દા એડ કરવા જોઈએ, એવો કાયદો એડ કરવો જોઈએ કે જો રેગિંગ કરે તો તેને એવી સજા કરો કે તે બીજી વખત કરતા પહેલા 100 વાર વિચારે. અત્યારની ઇન્સ્ટિટ્યૂટ શું કરતી હોય છે કે ફક્ત તેને કોલેજના કેમ્પસમાંથી 10 દિવસ માટે સસ્પેન્ડ કરશે અથવા તો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરશે, તેનાથી એને કઈ ફરક નથી પડવાનો, એને ઉપર એવા કડક પગલા પડો કે બીજી વખત એ વસ્તુ વિચારતા પણ વિચારે તો પણ એ ડરી જવો જોઈએ, એવો એક ભય તમામે તમામ ઇન્સ્ટિટ્યૂટમાં હોવો જોઈએ. પહેલેથી ઇન્સ્ટિટ્યૂટને એવા કડક પગલાં બનાવી દેવા જોઈએ સરકાર અને ગુજરાત પોલીસ, પછી એ કરે પણ સૌથી પહેલા ઇન્સ્ટિટ્યૂટના હાથમાં હોય છે કે મારા ઇન્સ્ટિટ્યૂટની અંદર ભણતો વિદ્યાર્થી આજે ડરવો ના જોઈએ, રેગિંગ જેવા બાબતથી ના ડરવો જોઈએ, અને જે રેગિંગ કરતા હોય એ લોકો એક કરતા પહેલા ડરવા જોઈએ, એવો એક ભયનો માહોલ ઇન્સ્ટિટ્યૂટને ઉભો કરવો જરૂરી છે. એટલે ઇન્સ્ટિટ્યૂટ તરફથી પણ એ વાતાવરણ આપવાની જરૂર છે, વિદ્યાર્થીઓને સેફ ફીલ થાય, અને ખાસ કરીને આવા વિદ્યાર્થીઓ, આશુતોષ દાન આપની છેલ્લી પ્રતિક્રિયા, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જેવું માને છે કે રેગિંગ કુલ છે અથવા તો રેગિંગ તો સિનિયર બન્યા પછી કરવાની જ હોય, આવા પ્રકારની જે માનસિકતા છે તેને બદલવા માટે છેલ્લો પ્રયાસ કોણે અને કેટલો કરવાની જરૂર છે? જી બેન, જ્યારે એક વિદ્યાર્થી સંગઠનના ભાગ તરીકે તમે મને પ્રશ્ન પૂછ્યો તો વિદ્યાર્થીઓ જે મન હોય છે ખૂબ એક ચંચળ મન હોય છે, બધી જગ્યાએ મન ભાગતું હોય છે, તો એમનું મન એક સારી જગ્યામાં જાય કે જેનામાં આપણે કોલેજમાં એવા કાર્યક્રમો કરીએ કે જેનાથી વિદ્યાર્થીઓને સારી બાબતમાં રુચિ જાગે, સારા કાર્યોમાં જાગે, અને જે અલગ અલગ કાર્યક્રમો હોય છે જેના માધ્યમથી આપણે અવેરનેસ લઈ આવાય, રેલી છે, કેમ્પેન છે, અને સૌ પ્રથમ તો આજે આપણે બધા કલમો વિશે એક જાગૃતતા આવે કે જે કોલેજને પણ એટલો ને એટલો મહત્વનો રોલ પ્લે કરવાનો છે કે જે વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય ત્યારે, જે મેં અગાઉ પણ તમને વાત કરેલી કે યુજીસી ના ગાઈડલાઈન છે, એક વિદ્યાર્થીઓને ખબર પડે કે અમારી સાથે જો આવું કંઈ થશે તો પછી અમે અમારો અવાજ ઉપાડી શકશું, અમારી પાસે એનો અધિકાર છે, અને જે સામે રેગિંગ કરવા વાળા વ્યક્તિ છે એને પણ એક ભયનો માહોલ થાય કે હું જો આ કરીશ તો મારી સામે આ થઈ શકે છે, મારી સામે કાયદાકીય પગલા ઉભા થશે. એટલે સૌ પ્રથમ તો જે અધિકારો છે અધિકારોની અવેરનેસ આવે, અને વિદ્યાર્થીઓમાં એક જે કોલેજ પ્રત્યે જે ભયનો માહોલ છે, ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે પ્રાધ્યાપકને કહેતા એમને ડર લાગતું હોય છે, સૌ પ્રથમ તો જે પ્રાધ્યાપક સાથે એક વાલી જેવો સંબંધ હોવો જોઈએ.
આવવાની ખૂબ જરૂર છે. વિદ્યાર્થીઓએ, વાલીઓએ, તંત્રએ, સૌ કોઈએ જાગૃત થવાની જરૂર છે. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ મહત્વપૂર્ણ વાતો શેર કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ મળતા રહેશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.